नमस्कार, आप જોઈ રહ્યા છો બપોરના મોટા સમાચાર, આપની સાથે હું છું ક્યાતી. સૌપ્રથમ વાત કરીશું ભીડથી સાવધાની. नवसारी जिला में फरी उड़िया नियमों धजागरा, नेताओं फरी बेफाम बनता उठ्या छे. अनेक सवालों बिलीमोरा पालिकाना भाजपना होद्देदारोए करी फरी एक बार कोविड 19 ना धजागरा उड़ाव्या छे. कोरोना काल में क्रिकेट टूर्नामेंट योजी शहरजनों सहित पालिकाना कर्मचारियों ना जीव जोखम में मुक्या छे. पालिका द्वारा बिलीमोरा प्रीमियर लीग नु आयोजन करी शहरीजनों सहित पालिकाना कर्मचारियों ना जीव जोखम में मुक्या. पालिकाना सत्ताधीशोना सोशियल डिस्टन्स सहित मास्क वगर फरता फोटो सोशियल मीडिया में वायरल थया छे. बिलीमोरा पालिकाना सत्ताधीशो द्वारा अवारनवार कोविड 19 ना धजागरा उड़ाड़ती घटनाओ सामे आवी रही छे. छत्ता पण तंत्र सहित पोलिस निंद्राधीन पालिकाए योजायेल टूर्नामेंट में गणदेवी धारासभ्य नरेश पटेल, बिलीमोरा भाजप प्रमुख सहित पालिका प्रमुख पण मास्क तेमज सोशियल डिस्टन्स वगर फरता नजरे चढ़या. मास्कना नामे 1000 रूपियानो दंड लेती पोलिसनुं पण भाजपना नेताओ सामे सूचक मौन. कोविड 19 ना दजागरा वधु एक वार आप जुवो केम वारंवार तोड़ी रहा छे नेताओ आ नियम. नेताओ ने कोई नियम नथी नड़ता, बेफाम नेताओ कार्यवाही केम नहीं, केम जनतानो जीव जोखम मां मुकायो, तंत्र ने पोलिस केम न भर्या पगला, आ बन्ने सामे सवाल. आ नेताओ ने नथी नड़ता नियमो, आ सौथी मोटो सवाल जी 24 कलाक पूछी रह्यो छे. નવસારી જિલ્લામાં જે છે તે ભાજપના નેતાઓ દ્વારા અનેક વાર જે છે તે કોવિડ 19 નું પાલન કરવામાં નથી આવતું અને અનેક વાર જે છે તે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા બિલીમોરા નગરપાલિકા દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેની અંદર જે ભાજપના જે શહેર પ્રમુખ છે તે તેમજ ધારાસભ્ય તેમજ બિલીમોરા નગરપાલિકાના જે પ્રમુખ છે વિપુલાબેન મિસ્ત્રી, આ તમામ જે નેતાઓ છે તેઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા. જી બિલકુલ, પરંતુ અહીંયા જે રીતે જોવા મળી રહ્યું છે આમ જનતા જ્યાં તમામ લોકોને નિયમો નડે છે, નિયમોના તેમની પાસેથી દંડ પણ વસૂલાય છે, પરંતુ અહીંયા તો પાલિકાના સત્તાધીશો બેફામ બન્યા છે, નિયમો તો તોડ્યા છે, સાથે આટલી મોટી ટુર્નામેન્ટની અહીંયા આયોજન પણ કરવામાં આવ્યું છે. જી ચોક્કસથી ખ્યાતિ, જે ટુર્નામેન્ટનું જે આયોજન થયું હતું જેની ફાઇનલ હતી અને જેનો જે કપ આપવાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર જે છે ત્યાં નેતાઓ જોવા મળ્યા હતા. જોકે પોલીસ પણ આવા નેતાઓ વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી કરતી અને જેના કારણે જ જે છે તે આ નેતાઓ બેફામ બન્યા હોય તેમ લાગતું છે. અને જે આ નેતાઓ છે તેઓ દ્વારા અનેક વાર આવી રીતના જે કોવિડ 19 ની જે ગાઈડલાઈન છે તેનું ઉલ્લંઘન કરવામાં આવતું નજરે પડી રહ્યું છે. જોકે પોલીસ હવે આ અંગે કેવી કાર્યવાહી કરે એ તો હવે આવનારો સમય જ બતાવશે. જે બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો નવસારીના છે કે જ્યાં કોરોના કાળમાં જે નિયમોનું પાલન તમામ લોકોએ કરવાનું છે, પરંતુ નેતાઓ તો એ નિયમોનું પાલન નહીં કરે. અહીં ટુર્નામેન્ટ યોજાઈ, ટુર્નામેન્ટ બાદ અહીં ઇનામ વિતરણ કરવામાં આવ્યું. જ્યારે આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને એ પણ માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા હતા. કેમ વારંવાર તોડી રહ્યા છે નેતાઓ નિયમ, એ સૌથી મોટો સવાલ છે. એક તરફ જો તહેવારની ઉજવણી કરવી છે, કોઈ સામાજિક પ્રસંગ ઉજવણી કરવી છે, ત્યારે સવાલ ઉઠાવવામાં આવે છે, દંડની કાર્યવાહી થાય છે, નિયમો નડે છે, પરંતુ નેતાઓને આ નિયમ નથી નડતા. બિલીમોરા ભાજપ પ્રમુખ જોડાયા છે ફોન લાઈન પર. વિજયભાઈ, તેમની સાથે વાત કરીશું. વિજયભાઈ, આપનું સ્વાગત. જી 24 કલાકમાં જનતાનો જીવ જોખમમાં મુકાયો છે, આ જે દ્રશ્યો સામે આવ્યા છે, ટુર્નામેન્ટનું આયોજન પણ કરાયું હતું, પ્રતિક્રિયા શું? આ ટુર્નામેન્ટનું આયોજન નગરપાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલીમોરા શહેર સંગઠનને એમાં કંઈક એનો કોઈ રોલ નહોતો, એટલે એમાં હું કોઈ પ્રતિક્રિયા આપી શકું એ પરિસ્થિતિમાં નથી. પરંતુ આવી ઘટના જ્યારે બને છે ત્યારે એક કહી શકાય કે સત્તા પર બેઠા બાદ આપ શું કહેશો? કારણ કે સવાલ એ ઉભો થાય છે કે આમ જનતા પાસેથી દંડ વસૂલાય, આવા ટુર્નામેન્ટો થાય, નિયમો તોડાય, તો શું કાર્યવાહી થવી જોઈએ? એના માટે ચોક્કસપણે હું નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જોડે પણ વાત કરીશ કે આવું જે થયું છે એ વસ્તુ ખોટી છે અને હવે પછી નહીં થવી જોઈએ. આપ માનો છો કે કાર્યવાહી થવી જોઈએ, દંડ વસૂલાવો જોઈએ? ચોક્કસપણે થવી જોઈએ. જો મેં વિઝ્યુઅલ્સ તો જોયા નથી, પણ મને જે જાણ થઈ તમારા દ્વારા કે આવું કંઈક થયું અને એમાં જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું હોય અને કોરોનાની જે ગાઈડલાઈન છે
એનું પાલન ન થયું હોય તો ચોક્કસ પણ એમાં પગલાં લેવા. બિલકુલ વિજયભાઈ, ફોન લાઈન પર જોડાયેલા રહેજો અમારી સાથે. અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય છે, તેઓ પણ જોડાયા છે કોંગ્રેસમાંથી અમારી સાથે. જે આપનું પણ સ્વાગત અનંતભાઈ, જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે નવસારીમાં ટુર્નામેન્ટ નગરપાલિકાએ યોજી કે જેને પણ યોજી, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે એક બાજુ કોરોના કાળ છે, તહેવારો નથી કરતા, પ્રસંગોની ઉજવણી નથી થતી, ત્યારે આવા દ્રશ્યો સામે આવતા શું કાર્યવાહી થવી જોઈએ? નગરપાલિકા દ્વારા બીજી વખત આવું થયું છે. આગળ પણ નગરપાલિકાના પ્રમુખની બર્થડે ઉજવવામાં આવી ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના અને માસ્કના ધજાગરા ઉડી ગયા હતા અને આખો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો હતો. નગરપાલિકાના સ્ટાફ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખરેખર એના ફોટા પણ જોયા છે અને વિડીયો પણ જોયો છે. ખરેખર નિંદનીય કામ છે અને પોલીસ તંત્ર પણ ભૂંડી ભૂમિકામાં છે એવું લાગે છે. ખરેખર આવા લોકો પાસે દંડની વસૂલાત તો કરવી જ જોઈએ, સાથે સાથે કોવિડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ગુનો પણ દાખલ કરવો જોઈએ. જ્યારે અમે ખેડૂતો માટે આવું કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જ્યારે અમે વિરોધ પ્રદર્શન કરતા હોય છે ત્યારે અમને તાત્કાલિક નવસારી પોલીસ ડિટેન કરે છે અને અમારા પર કેસ કરે છે. એટલે આપનું એવું કેવું છે કે ભાજપના નેતાઓ નિયમ તોડે તો ચાલે, એ પ્રકારની ઘટના બની રહી છે? ચોક્કસ ભાજપના નેતાઓ નિયમ તોડે તો ચાલે નહીં, પરંતુ વારંવાર નિયમ તોડે તો ચાલે. આમ જનતા જો નિયમ તોડે છે તો તેમને દંડ, અને નેતાઓ કરે તો તે દંડ નહીં. હા, એ જ જોવાનું છે. સત્તાધારી પક્ષ જ્યારે નિયમો તોડે છે તો એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ દરેકને પોલીસ તંત્રએ તેમજ સરકારશ્રીએ પણ દરેકને એક સરખા રાખવા જોઈએ અને એક દંડની કાર્યવાહી તો કરવી જ જોઈએ જેના થકી બીજી વખત આવા કાર્યક્રમો ન થાય. આનંદભાઈ, સવાલ એ પણ છે, હવે આવનારો 2021 નો તહેવાર, પહેલો તહેવાર ઉત્તરાયણ, અને તેને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. એક બાજુ સરકાર કહી રહી છે કે 5-7 લોકોએ ધાબા પર જવું, પરંતુ આટલા મોટા જ્યાં કાર્યક્રમો થતા હોય છે ત્યાં શું કામ ગાઈડલાઇન્સ નથી નડતી, એ સવાલ સૌથી મોટો છે. ચોક્કસપણે, કારણ કે અત્યારે પણ જયારે સુશાસન દિવસ ઉજવ્યો ત્યાર બી એપીએમસીમાં 500-500 માણસને મેળાવડો કરીને એમને જમણવાર પણ ગોઠવવામાં આવ્યો અને સરકારી તંત્રના કલેક્ટર કક્ષાના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા, પરંતુ એની કોઈ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું નથી. એવી જ રીતે સત્તાધારી પક્ષ જયારે કરે છે ત્યારે કોઈ એના પર દંડની કાર્યવાહી કરવામાં આવી નથી. જયારે કોઈ ચાર કાપવા જાય, કોઈ મજૂર પોતાના ખેતરમાં જાય અને જો માસ્ક ભૂલી ગયો હોય તો એને 1,000 રૂપિયા આપી દેવા પડતા. આનંદભાઈ, ફોન લાઈન પર અમારી સાથે જોડાયેલા રહેજો. નગરપાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી જોડાઈ ગયા છે અમારી સાથે. વિપુલાજી, જી 24 કલાક સવાલ પૂછે છે, કેમ જનતાનો જીવ જોખમમાં મૂકો છો? હેલો, હા વિપુલાજી, આખી ઘટના તમને ખ્યાલ છે? નગરપાલિકા દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન થયું, હવે નગરપાલિકા દ્વારા નથી ઉદઘાટન સમયે છે ને બધા માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું હતું. ના, અમારી પાસે વિડીયો છે, કોઈએ માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ ના પણ ધજાગરા ઉડ્યા છે, આપે સ્વીકારવું જ પડશે. હા, તો હવે પછી હું નીકળી ગઈ ત્યાંથી, ત્યારે થયું હશે તો હું ચીફ ઓફિસરને સૂચના આપી છે કે એના માટે જે કઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થયું તો જે કઈ કાર્યવાહી કરવાની હોય યોગ્ય પગલાં લેવા માટે કહ્યું જ છે એમને. પરંતુ મેડમ, આપની ઉપસ્થિતિમાં આવા કાર્યક્રમનું ઉદઘાટન કરવા જ આપ શા માટે જાઓ છો, સૌથી મોટો સવાલ નહીં? એક બાજુ તહેવારોની ઉજવણી આપણે નથી કરતા, પ્રસંગોમાં લોકોને જવા માટે રોકીએ છીએ, કોવિડ-19ના અત્યારે જે નિયમો બનાવ્યા છે ને આખું વર્ષ આપણે સૌ કોઈ તેનું પાલન કર્યું, ત્યારે હવે આ પ્રકારના આયોજનો થાય ત્યારે આપને નથી લાગતું કે રોકાવું જોઈએ પહેલેથી જ? ઉદઘાટન કરીને નીકળી ગઈ હતી, પરંતુ તમને આમંત્રણ મળે ત્યારે પણ કદાચ આપે જાગૃતતા દાખવી હોત. હા, કીધું જ હતું અમે તે ટાઈમે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્કનું પાલન કરવાનું. પણ નગરપાલિકાના બોર્ડ હેઠળ આ ટુર્નામેન્ટ થઈ છે, તમે કહો છો માત્ર કર્મચારીઓ? હા, કર્મચારી જ હતા. પણ નગરપાલિકાનું જ આયોજન છે, બોર્ડ મારેલું છે બેન.
નગરપાલિકા તો તમારી સાથે જે વાત કરી રહ્યા છે એમની સાથે ફોન પર વાત કરાવ જી 24 કલાકમાં મારી સાથે કોઈ નથી મારા અમે ઓફિસમાં જ બેઠા છે અમારી એક મીટિંગ ચાલે છે ને એટલે ત્યાં સાથે જ છે પણ વિપુલાબેન શું કરવું જોઈએ હવે તમે જ કહો દંડની કાર્યવાહી તો થશે જ તમે પણ તેમાં સામેલ હતા અમે અમે દંડના પક્ષ દંડની કાર્યવાહી તો કરીએ છીએ યોગ્ય પગલાં લઈએ છીએ અને આવું આયોજન ફરી ક્યારે નહીં થાય તેના માટે શું બાંયધરી આપો છો અધિકારી સાથે જી 24 કલાક જયારે વાત કરી રહ્યું છે ત્યારે આમ તેમ ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે ને વાત સ્વીકારવામાં આવી રહી છે પૂરતી એક બાજુ અહીંયા COVID-19 ના નિયમો વિશે આમ જનતાને સલાહ અપાય છે પરંતુ કર્મચારીઓ નેતાઓ આ ભાન ભૂલીને બેઠા છે અને તેઓ માટે જાણે કે કોઈ નિયમ જ નથી તેવું સ્પષ્ટપણે દેખાય છે નવસારીની આ ઘટના જ્યાં નેતાઓ નથી દેખતા કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે આનંદભાઈ આપે સાંભળ્યું નગરપાલિકાથી નગરપાલિકાએ જ આયોજિત કર્યું હતું તેમ છતાં ગલ્લા તલ્લા કરી અને પ્રમુખ અત્યારે પોતાની વાત પરથી ફરી ગયા મને એવું લાગે છે કે નગરપાલિકા દ્વારા સંચાલિત છે આખો કાર્યક્રમ છતાં પણ નગરપાલિકાના પ્રમુખને એવું ખબર નથી પડતી એ જ મને તો નવાઈ લાગે છે નહીં તો એવું લાગે વિપુલાબેન ખાલી નામના હોય ને કોઈ બીજું તંત્ર ચલાવતું હોય એવું લાગે છે ખરેખર આ વિસ્તાર આખો છે સીઆર પાટીલજીનો વિસ્તાર છે જ્યારે આપણા પ્રધાનમંત્રી જો કહેતા હોય અને જે પક્ષની ત્યાં સત્તા છે સત્તાધારી નગરપાલિકામાં છે અને એ જ પક્ષના જ્યારે પ્રધાનમંત્રી કહેતા હોય ને ત્યાં જો સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન નહીં થતું હોય કોઈ પણ પરવાનગી વગર જો ક્રિકેટ ટુર્નામેન્ટ નગરપાલિકા રમાડતી હોય તો અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે આ જ સત્તાધારી પક્ષે જાગવું જોઈએ અને સરકાર જે કામ કરી રહી છે એમાં તો એમણે પોતે સત્તામાં હોવાથી અને તે જ પાર્ટીના સત્તામાં હોવાથી એમણે કાળજી રાખવી જોઈએ અને દરેકને ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ત્યાં હતા અને એ પણ જ્યાં રમતા હતા તે દરેકને દંડની કાર્યવાહી કરવી જોઈએ અને મેં તો તમને પણ વિનંતી કરું છું સાથે સાથે નવસારી જિલ્લાના પોલીસને પણ ફોન લાઈન પર લઈને એમને પણ વાત કરવી જોઈએ કે ભાઈ તમે શું કરો છો જી બિલકુલ સવાલ સૌથી મોટો એ જ છે અરજભાઈ આભાર જી 24 કલાક સાથે વાત કરવા બદલ તંત્ર અને પોલીસ સામે સૌથી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે ચલો ઘટના જે પણ બની છે ત્યારબાદ દંડની કાર્યવાહી નથી થતી અને એના જ માટે આ નેતાઓ બેફામ બનતા જાય છે એક બાદ એક આવા જાહેર કાર્યક્રમો કરવા માટે જાણે કે તેમને પ્રોત્સાહન મળે છે આમ જનતા જો ભૂલ કરે તો તાત્કાલિક કાર્યવાહી અને અહીં માત્ર કાર્યવાહી કરવામાં આવશે તેવા વાયદા વચનો સાથે પૂર્ણ થઈ જાય છે વાત બેફામ નેતાઓ સામે કાર્યવાહી કેમ નહીં ક્યારે થશે કાર્યવાહી આ સૌથી મોટો સવાલ કેમ જનતાનો જીવ જોખમમાં મુકાયો એ પણ એક સવાલ થઈ રહ્યો છે ટુર્નામેન્ટ રમવાની મંજૂરી કોણે આપી તંત્ર અને પોલીસ કેમ ન ભર્યા પગલા તંત્ર અને પોલીસ સામે વારંવાર આ સવાલ ઉઠાવવામાં આવશે જનતાને દંડ નેતાઓને કેમ નહીં આ પણ એક સવાલ સૌથી મોટો છે આમ જનતાને દંડ ફટકારી દેવામાં આવે છે તાત્કાલિક તેના નામે મેમો ફાટે છે તો અહીં આમ જનતા માટે જો નિયમો છે તો સામાન્ય જનતાની સાથે સાથે આ નેતાઓ માટે કેમ નિયમો નથી નેતાઓને નિયમો કેમ લાગુ નથી પડતા અને જો લાગુ પડે છે તો દંડની કાર્યવાહી સત્વરે થવી જોઈએ ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરના ગેરકાયદેસર બાંધકામ મામલે કમિશનરને રજૂઆત કરાઈ છે કોંગ્રેસના 15 કોર્પોરેટર કમિશનરને કરી રજૂઆત અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા કમિશનરને રજૂઆત કરાઈ કોંગ્રેસના કોર્પોરેટર પિંકી પટેલે કમિશનર પર કર્યા આક્ષેપ કમિશનર મેયરનો ગેરકાયદેસર બાંધકામમાં સહકાર હોવાનો કોંગ્રેસ કોર્પોરેટરનો આક્ષેપ મેયરે સેક્ટર 11માં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે કમિશનરને સેક્ટર 11 ખાતે જે બિલ્ડિંગો બની હતી એમાં એક મેયર પોતાનું જ છે બિલ્ડિંગ એની બિલ્ડિંગમાં અમે વારંવાર રજૂઆતો કરવા છતાંય આજ સુધી અમને કોઈ ઉત્તર એટલે એમને જવાબ મળ્યો નથી અને આજે અમારે કોંગ્રેસ પક્ષના 15 કોર્પોરેટર આવેદનપત્ર આપ્યું છે અને એવું એમના પાસે જવાબ માગવા ગયા પણ આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી આજે પણ એમને કોઈ જવાબ નથી આપ્યો અને અમે કહીને આવ્યા છીએ કે જો તમે આનો જવાબ નહીં હજી પણ નહીં આપો અઠવાડિયામ તો અમે આગળની કાર્યવાહી કોર્ટમાં જ કરવા જઈશું બાંધકામો થઈ રહ્યા છે મેયર થ્રુ જ અને કમિશનર પોતે એમને સપોર્ટ કરે છે શાના કારણે ગેરરીતિ એમાં એવું છે કે સાતમાની જ બિલ્ડિંગની પરમિશન હોય છે અને મેયરે
પોતાના જ બિલ્ડિંગમાં બાળ માળનું બાંધકામ કરી દીધું છે, એ ગેરકાયદેસર છે. તો એ ગેરકાયદેસરના લીધે એ મેયર ઉપરથી પણ અને કાઉન્સિલ પદ ઉપરથી પણ કલમ 13 માંથી એ સસ્પેન્ડ થાય છે. તેમ છતાં કમિશનર આજ સુધી કોઈ કાર્યવાહી પગલાં લેતા જ નથી. જ્યારથી બંને આ સત્ય એટલે હોદ્દો સંભાળ્યો છે, મેયરશ્રી અને કમિશનર અહીંયા બેઠા છે, ત્યાર સુધી બંને ગેરકાયદેસર અને ભ્રષ્ટાચાર જ કરે છે અને મિલીભગત છે બંનેની. પાર્કિંગનું એવું છે કે કમિશનરે મેયરના લાભાર્થ માટે જ કર્યું છે, એ ખુલ્લેઆમ પણ દેખાઈ આવે છે. એ પણ ગેરકાયદેસર જ છે કે મેયરના માટે જ કર્યું છે. એટલે જ કહું છું કે કમિશનર અને મેયરની મિલીભગતમાં અને પાર્કિંગમાં તો પ્રજાના જ ટેક્સના રૂપિયાનો વેડફાય છે. જો મેયરના બિલ્ડિંગ માટે તમે પાર્કિંગ બનાવતા હોય તો કેમ સરકારી રૂપિયા ખર્ચા કરી રહ્યા છો? સુરેન્દ્રનગરના લીંબડી તાલુકા ભાજપમાં પડ્યું ભંગાણ. લીંબડી તાલુકાના રાસકા ગામે કોંગ્રેસની બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. લીંબડી તાલુકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ સદસ્ય સહિત અંદાજે 30થી વધુ ભાજપના આગેવાનોએ ભાજપ સાથે છેડો પાડ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડે ઉપસ્થિતિમાં કોંગ્રેસનો કેસ પહેરાવી તમામ આગેવાનોનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું. ભાજપના હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ભાજપને પડ્યો ફટકો. ઓનલાઈન પર મયુર સંધિ જોડાયા છે. મયુર, આગેવાનો કોંગ્રેસમાં જોડાતા મોટો ફટકો શું છે સમગ્ર ઘટના? ચોક્કસ ખ્યાતિ, આપણે વાત કરી તો જેમ જેમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જેમ ચૂંટણીઓ નજીક આવી છે, જેમાં જોવા જઈએ તો જે જિલ્લા પ્રમુખ જે રૈયાભાઈ રાઠોડ નવા બનાવવામાં આવ્યા છે, તે પ્રખર છે એવું સાબિતી કરવા માટે પણ આવા કાર્યક્રમો યોજી અને હાલ અત્યારે ભાજપમાં એક ફટકો પડ્યો છે અને આગેવાનો સહિત 30થી વધારે લોકોને કોંગ્રેસમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં એવું પણ કહેવાનું થાય છે કે વધુ લોકો જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો વધારે ભાગે સુરેન્દ્રનગર જિલ્લાની કોંગ્રેસના આવા ભાડે જતી, જ્યારે આવનારા દિવસોમાં પણ મેળવવા માટે પણ એક તજવીજ હાથ કરાયેલી છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ.